સુરતના કામરેજ ચાર રસ્તા નજીક ગોલ્ડન પ્લાઝામાં સુરતના માથાભારી ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગુરાણીની ઘાતકી હત્યા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. રવિવારની મોડી રાત્રે થયેલી હત્યા બાદ પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી હતી. પ્રવીણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણના મર્ડર કેસના આરોપી ગોલ્ડન 15 દિવસ પહેલા જ પેરોલ પર છૂટીને જેલમાંથી બહાર આવ્યો હતો. ગોલ્ડનની હત્યા તેના જ સાથીદાર કિશન ખોખર સહિત 10 જણાએ કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગોયાણે અને કિશન ખોખરે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પ્રફુલભાઈ તોગડિયાના ભાઈ ભરત સહિત ત્રણની ઘાતકી હત્યા કેસના આરોપી હતો. થોડા દિવસ પહેલા ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગોયાણી પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો અને કામરેજ ખાતે તેની હત્યા કરવામાં આવી હતી. જોકે તેની હત્યા પાછળનું હજુ કોઈ કારણ જાણી શકાયું નથી. વધુમાં ઉમેર્યું હતું કે ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગોયાણીની હત્યામાં તેના સાથીદાર કિશન ખોખરનું નામ બહાર આવી રહ્યું છે. કિશન અને તેના 10 જેટલા મિત્રોએ રવિવારની મોડી રાત્રે ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગોયાણીને કામરેજ પોલીસ સ્ટેશનની માત્ર 50 મીટર દૂર આવેલા ગોલ્ડન પ્લાઝામાં બોલાવી તેને પતાવી ફરાર થઈ ગયા હતા. પોલીસ ગોલ્ડન હત્યા કેસમાં ફરાર તમામ આરોપીઓની શોધખોળ કરી રહી છે. વધુમાં ટ્રિપલ મર્ડર કેસમાં સંડોવાયેલ ગૌતમ ગોયાણી, કોમલ ગોયાણી, ગણેશ ગોયાણી, રામુ, ઇમરાન, મેહુલ અને ભદ્રેશને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદથી સુરત સબજેલમાં તમામ જેલવાસ ભોગવી રહ્યા છે. દરમિયાન ઓક્ટોબર 2017માં મુખ્ય આરોપી ગોલ્ડનના પિતા ગણેશ ગોયાણીએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, જેથી તેને જેલની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ વધુ તબિયત લથડતા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વરાછાના ચકચારી ટ્રિપલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી ગૌતમ ગોયાણી હતો, જ્યારે તેની બહેન કોમલ ગોયાણીના કારણે હત્યા કરવામાં આવી હતી. જ્યારે પિતાએ દીકરા અને દીકરી માટે ગૌતમ સાથે મળી બાલુ હિરાણી પર હુમલો કર્યો હતો, જેમાં બાલુ હિરાણી, ભરત તોગડિયા સહિત ત્રણની હત્યા કરી નાખી હતી. ગઈકાલે રાત્રિના સમયે ગૌતમ ઉર્ફે ગોલ્ડન પટેલ નામના વ્યક્તિનું 3 ઈસમોએ ભેગા મળી અને મર્ડર કરેલો હતો. આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગૌતમ ઉર્ફે ગોલ્ડન પટેલ દ્વારા ભૂતકાળમાં ટ્રિપલ મર્ડર સુરત સિટીમાં કરવામાં આવેલું અને જેની અંદર ગૌતમ પટેલ હાલમાં જેલમાં હતો અને ત્યાંથી પેરોલ મેળવી અને પેરોલ ઉપર આવેલો હતો અને પેરોલ ઉપરથી પરત હાજર થવા માટે જાય એ પહેલા જ તેનું મર્ડર થયેલું. સર, અત્યારનું શું કારણ હોઈ શકે? હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે. પરિવાર દ્વારા આ બાબતે ફરિયાદની અંદર ગૌતમના સાથી એની સાથે મર્ડરમાં સંડોવાયેલા વ્યક્તિઓના નામ આપવામાં આવેલા છે. અત્યાર સુધી કોઈની અટક ધરપકડ કરવામાં આવી? હાલમાં તપાસ ચાલુ છે અને જે ફરાર આરોપીઓ છે એમની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઘટના સ્થળની આજુબાજુમાંથી જે શોપ આવેલા છે ત્યાંથી સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, સુરત.